સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને, સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ માટે ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું, એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ, આભાર વિદ્યાર્થી મિત્રો. આજને આપણો પોઈન્ટ છે ટકા, પરસેન્ટ. પરસેન્ટ કઈ રીતના કાઢવો? આપણે ધોરણ 6માં પ્રથમ સત્રમાં ત્રીજો પાઠ આવે છે, તેમાંથી આપણે થોડાક એક્ઝામ્પલ લઈએ કે ટકાવારી કાઢવી કઈ રીતના. તો 200માંથી 60 એટલે કેટલા ટકા? આ રીતના. તો 200માંથી 60 એટલે કેટલા ટકા? તો 200 = 60 છેદમાં 100%. આ રીતના ત્રિરાશી પહેલાં માંડવાની, પછી ક્રોસ ગુણાકાર કરવાનો. 100 × 60 છેદમાં 200, બે બે મીંડા ઉડી ગયા. ઉપર અંશમાં હોય તો 60 અને છેદમાં હોય તો 2, તો 30 × 2 = 60 ભાગ ચાલે છે, બે બે ઉડી ગયા, એટલે 30%નો જવાબ મળે છે. બીજો ઉદાહરણ જો આપણે 1200માંથી 480 એટલે કેટલા ટકા? તો 1200 = 480 છેદમાં 100%. 100 × 480 છેદમાં 1200, એક મીંડું 100નું, એક મીંડું 480નું ઉડાડી દીધું. હવે 12 × 4 = 48, તો 12 × 12 ઉડી ગયા. વધ્યા કેટલા? 10 × 4, 10 × 4 એટલે 40%. તો આ રીતના ઇઝીલી તમે ટકાવારી કાઢી શકો. હજી એક ઓપ્શન જોઈ લો આપણે, 250માંથી 375 એટલે કેટલા ટકા? તો 250 = 375 છેદમાં 100%. 100 × 375 છેદમાં 250, એક એક મીંડું ઉડી ગયું. હવે 375ને આપણે 25 વડે ભાંગી નાખ્યા, 25 × 1 = 25, 7 × 5 = 2, 3 × 2 = 1, ઉપરથી ઉતર 5, 25 × 5 = 125, 0 0 0. 25 × 15 કરીએ એટલે 375, 25 × 25 ઉડી ગયા. વધ્યા કેટલા? 10 × 15, 10 × 15 એટલે 150%. તો આ રીતના તમે સરળતાથી ટકાવારી મેળવી શકો. જોઈએ આપણે આગળ બીજા દાખલા. આ તો હતા કિંમત ઉપર ટકાવારી. હવે ટકાવારી ઉપરથી કિંમત આપણે કઈ રીતના મેળવી શકીએ જોઈએ એના દાખલા આગળ. હમણાં આપણે જોયા કિંમત ઉપરથી ટકાવારી ગોતવાની. હવે આપણે ટકાવારી આપી દીધી, એના પરથી કિંમત ગોતવાની છે. જોઈએ એક્ઝામ્પલ કઈ રીતના, કે 750ના 24% કેટલા થાય? તો આપણે 750 જે કિંમત છે એના 24% ગણવાના છે, કિંમત ગણવાની છે. તો શું કરવાનું? તો જ્યારે ટકાવારી આપણે આપી હોય ત્યારે એને 100ની સામે મૂકી દઈએ. 100% = 24%. 750 જે કિંમત છે એ 100ની નીચે મૂકી દેવાની, ઝડપથી તમારે જવાબ મળી જશે. 750 પછી ક્રોસ ગુણાકાર કરતા એમ 750 × 24 ને છેદમાં આવશે 100. આ રીતના ક્રોસ ગુણાકાર. હવે આપણે એક એક મિનિટ ઉડાડી દઈએ. અહીં 10 છે ને 75 છે,
पंद्रह पंचा पिंचोतेर अने पाँच बे दस, पाँच पाँच उड़ी गया। हवे चौबीस ने बेनो मेळ पड़े, बार बे चौबीस, बे बे उड़ी गया। पंदर गुणिया बार करवाना, पंदर गुणिया बार करिए आपणे એટલે પંદર દસ એકસો પચાસ, બીજા ત્રીસ એટલે એકસો ને એંસી, કિંમત મળશે આપને એકસો એંસી। આ એકસો એંસી મેં તમને ખબર નહીં પડી હોય કેવી રીતના કર્યા, તો મેં પહેલાં સામાન્ય ટ્રીક લીધી, પંદર ગુણ્યા દસ કરીને ગયા અને પંદર ગુણ્યા બે કર્યા, આ દસ વત્તા બે એટલે બાર થઈ ગયા, હમ તો પંદર દસ થાય દોઢસો અને પંદર બે ત્રીસ, દોઢસો વત્તા ત્રીસ એટલે એકસો ને એંસી, જવાબ આવે એકસો ને એંસી। આ રીતના ઝડપથી તમે ગુણાકાર કરી શકો, કોઈ કિંમત સ્થિર રાખજો ને બીજી કિંમતના કટકા કરી નાખવાનો એ રીતના, અને પછી ગુણાકાર કરીને સરવાળો કરી નાખવાનો। રેડી, હવે બીજો દાખલો જોઈએ આપણે। પંદરસોના સોળ ટકા કેટલા થાય, પંદરસોના સોળ ટકા કેટલા થાય છે, તો સો ટકાની સામે સોળ ટકા મૂકી દેવાના, અને કુલ જે આપણે કિંમત આપી છે એને સોની નીચે પંદરસો, તો પંદરસો ગુણ્યા સોળ છેદમાં સો, બે બે મીંડા ઉડી ગયા। હવે ફરીથી આપણે એના ગુણાકાર કરશું, પંદર ગુણ્યા પંદર કરીએ એટલે બસો પચીસ, પંદરનો વર્ગ બસો પચીસ, એમાં પંદર પાછા ઉમેરી દેવાના એકવાર છે ને જી, જીરી દસ ચાર બસો ચાલીસ, પંદર ગુણ્યા સોળ બરાબર થશે બસો ચાલીસ, તો સો ટકા સોળ ટકા કહો તો પંદરસોના સોળ ટકા થશે બસો ને ચાલીસ। તો આ રીતના તમે કોઈ પણ કિંમતના કિંમત ઉપરથી ટકાવારી અને ટકાવારી ઉપરથી કિંમત શોધી શકો છો ઝડપથી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, મેથ્સના ઇમ્પોર્ટન્ટ આમાં મુકાતા રહે છે, સાયન્સના તેમજ અન્ય જે માહિતી તમારે સરકારી કર્મચારીઓને, એવી કર્મચારીઓ માટે પણ વિડીયો બનતા રહે છે, મુકાતા રહે છે, તેથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ, આભાર।